ચાલો આપણે આજે નવી નવી રોજ રેસેપી બનાવીએ. જો કે રેસેપી તો આપણી નહીં ઉતારતા, પણ આપણે તો જો ને ખાવા સારું ખાધોળ કિનારી રહ્યાના એટલે ખાવા સારું થઈને આપણે બધું બનાવીએ. તો આ આપણી છે મેંદાનો લોટ, આપણી બનાવવાની છે નાન ખટાઈ. તો કાલે એ વાત થઈ હતી કે આપણી નાન ખટાઈ કાલે બનાવવાની છે, તો આજે આપણી જો નાન ખટાઈ બનાવીએ. અને આ છે મેંદાનો લોટ, આ મેંદાનો લોટ છે. તો આપણે આની પેલા સારે લેવાની, જો કે અમારી બાજુમાં ભઠ્ઠી છે પણ એકદમ ફ્રેશ લોટ મળે, કોઈ વસ્તુ ન નીકળે મેંદામાં, એકદમ સરસ ચોખ્ખો અને દળેલો હોય. જો કઈ ને નીકળ્યું મેંદાના લોટ માંથી. આ એક કિલો છે મેંદો આપણી, ના એક કિલો છે દળેલી ખાંડ. એટલે આ મેંદામાં દળેલી ખાંડ એક કિલો નાખવાની છે. આમાં છે એસેન્સ, આપણે એસેન્સ છે તો એસેન્સ નાખવાનું છે. કેટલા ટીપા? ચાર પાંચ ટીપા એસેન્સ ના નાખવાના છે. આ છે બેકિંગ પાવડર, આપણે સોડા કયો તો ભલી, બેકિંગ પાવડર તો કયો તો ભલી, આ આપણી નાખવાની છે અડધી ચમચી. એ આપણી આ ઘી થી બાંધી લેવાનો છે લોટ. આ ઘી છે કિલાની આયરી કિલો ઘી જોઈએ. તો આપણે આ લોટ બાંધી લઈએ ઘી થી પેલા. કિલા હાટે કિલો ખાંડ, કિલો લોટ, કિલો ઘી. તો આપણે ઘટીએ તો આજે ડબડામાં છે આપણી ચોખ્ખું ઘી છે, બે છે જો આ ઘી છે. એટલે આપણે જો કે ચોખ્ખું ઘી જ નાખ્યું, આપણે ઓલું ઘી નાખતા નહીં. એટલે આણી એમ લોટ બાંધી લેવાનો છે આપણે આ રીતે. પણ આણી આ રીતે બાંધીએ પણ બહુ ફેટવો પડે, આમાં એક કલાક થાય. એટલે આપણી પછી ભઠ્ઠી શેકવા દેવાની છે. આપણે એટલી બધી ઘેરાઈ છે કે હગીએ પણ બહુ વાર લાગે, એટલે આપણે આ ભઠ્ઠી શેકવા દેવાની છે. અને ભઠ્ઠી તો કાલે હેકવા આપત, પણ કાલે છે ઈદ, એટલે ઈદની એને બે ત્રણ દી ભઠ્ઠી બંધ રહી અને આપણી બાજુમાં જ છે. તો આપણી જો આ લોટ બાંધેલી, એ પહેલાં તો તમને થાય કે આ કોરો લોટ છે જો, પણ જીમ મહરતા જાયું ના એ લોટ અસલ સ્મૂથ થતો જાય. તો એ પણ હું હમણાં તમને વારે વારેની પણ બતાવવા નાન ખટાઈ કે જો આ નાન ખટાઈનો લોટ આમાંનામાં બંધાઈ ગયો. એટલે આ રીતે બાંધવાનો છે આપણી નાન ખટાઈનો લોટ. આ ડબરામાં આપણી ઘી છે થોડુંક, એટલે આપણી આ વેસ્ટ તો નાખે ન દેવાય, એટલે ડબરો કોરો થઈ જાય, ઘી પણ આમાં હસડાઈ જાય. તો આપણે હમણાં રસોઈ છે ઓછી બનાવવાની, કારણ કે આપણે હમણાં નોરતા રહીએ એટલે કંઈ રસોઈ બહુ ઝાઝી બનાવવાની થાય નહીં. એટલે નિરાજ છે આપણી, શાક છે ચોરી બટેટાનું નાખી દીધું, રોટલી લોટ બંધાઈ ગયો. તો એ આપણી આનો લોટ બાંધીએ તો આમ જ કરવાનું છે. આ કરતા 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 તમારે એકદમ અસલ થઈ જાય, બંધાતા બંધાતા થોડીક વાર લાગે, કલાકની વાર તો લાગે જ. આ નાન ખટાઈ હું અઘરી છે કરવી, બાકી જો તમે ગરમ કરીને ઘી નાખો ને તો આવી નાન ખટાઈ ન થાય. એટલે આ ઘીની ફેટવાનું એકદમ, આપણે આ ઘી નાખીને ગરમ નહીં કરવાનું, ઘી એમને એમ નાખવાનું. એટલે આ આપણી નાન ખટાઈ હમણાં બને જાય તો હું તમને બતાવવા લોટ બાંધેની. તો તમે આમાં જોડાયેલ રહીજો. ચાલો આપણે આ લોટ ધીરે ધીરે કહણવાનું છે ને. આ છે સોજી, જો સોજીમાં બહુ સમજ ન પડે તો આણી કહેવાય રવો. રવો આમાં થોડોક એડ કરી નાખો એટલે એકદમ પોચી અને એકદમ કરકરા જેવી થાય અંદર આપણી, એકદમ ખાવાની મજા આવે. ઓલી થોડીક જો પાતળી થાય, આવું ઝીણી ઝીણી ચીકાશવાળી, આ એકદમ લાલ ને એકદમ સોફ્ટ થાય, એટલે એમાં એક પિયાલો નાખવાનો છે સોજી. તો આપણે આ નાન ખટાઈ આખરી લોટ બંધાઈ જાય, જોઈએ મુઠ્ઠીઓ વરે, જે ઘહ્યું ના એ મુઠ્ઠીઓ વરક્યું જાય, એનું અસર થઈ જાય. તો આપણો આખરી લોટ બંધાઈ જાય. હું તમને એ પણ બતાવવા કે આપણો લોટ બંધાઈ ગયો. નાન ખટાઈ વારે વારે હું હમણાં તમને બતાવતી જા, અંદર તૂટી ફૂટી મૂકવી હોય તો પણ મુકાય, કાજુ મૂકવાય તો કાજુ મુકાય,
આ નાન ખટાઈ નો તમને બહુ અનુભવ છે, હું બહુ કરતી, પણ હમણાં છે ના એકલી છે એટલે હું નાન ખટાઈ ને જ બનાવતી. તો કોઈની નાન ખટાઈ બનાવી હોય તો અમારી મુલાકાત કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બે લાઈક બટન દબાવજો. હાલો તો જો આપણી આ લોટ તો બંધાઈ ગયો, અજય શે કરો જો, પણ આણી દબાવે ને આપણી નાન ખટાઈ બનાવવાની છે. ને જો આપણી નાન ખટાઈ જો આવી રીતે આ કરે ને અહીં કડક હોય એટલે શેષ શેજ આપણે ભાંગતું જવાનું ને આપણી નાન ખટાઈ બનાવતું જવાનું. નાન ખટાઈમાં પણ તમારે જેવડા શેપ આપવા એવા આપે હકો, અને કોઈ પણ શેપ તમે દે હકો, કોઈ દિલાકારનો છે, કોઈ બીબા હોય એના પાસે તો એ પણ છે, પણ મને તો સાદી સિમ્પલ ગમે, કારણ કે અમે સાદા સિમ્પલ જ છે આપણે, એટલે આપણે બીજું કંઈ ગમે નહીં. એટલે જો આપણે આ રીતે બનાવી નાન ખટાઈ, અને આપણી છે ના વિડીયામાં પણ આપણી રેસેપીમાં જોઈએ સ્ટાન્ડર્ડ રેસેપી હોય એ જ બનાવીએ, સ્પેશિયલ રેસેપીનો વિડીયો આપણે મૂકતા ને, કારણ કે આપણી સ્પેશિયલ રેસેપીનો વિડીયો મૂકવો હોય ને તો આપણી રેસેપી કંઈક ખાતા જેવી હોય તો મૂકાય. એટલે આપણી આ નાન ખટાઈ છે ને તાકાતવાળી છે, ચોખ્ખા ઘીની છે નાન ખટાઈ. તો આવો બધાય ને આ પેંડા ટાઈપની જો લાગે કોમેન્ટમાં પૂછજો કે પેંડા જેવી લાગે કે નાન ખટાઈ જેવી લાગે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, ને મારું બે લાઈક બટન દબાવજો, ને આ વિડીયો તમે જોવો તો કોઈને મન થાય તો ખાવા પણ ભૂગે આવો, તમારું ઘર જ છે બધાનું, કારણ કે બધા મારા ફેમિલી જ છે, તો જેને યોગ્ય લાગે એ બધા આવતા હોય ગામમાં તો મારે ઘેર જરૂર આવો. ને સારું આ વિડીયો જોજો મારો કે કેવી જ્ઞાન ખટાઈ થઈ. આપણી નાન ખટાઈ બને ગઈ, જો કેવી તાકાતવાળી નાન ખટાઈ, આને નાન ખટાઈ કહેવાય. બાકી તો છીકરા જેવી પીસા જેવી હોય ને નાન ખટાઈ ન કહેવાય. જો કેટલી ફૂલેલી છે, કેટલી સોફ્ટ છે એ તમે જોવો, મોઢામાં મૂકીએ તો પણ પાણી આવે જાય એવી આપણી નાન ખટાઈ છે. ખાવી હોય તો આવું. હલો તો આપણી છે ને નાન ખટાઈ બહુ મસ્ત બની ગઈ, અને આપણી ડબ્બામાં ગરમ છે ને ઠરે જાય એટલે ભરે દઈએ, કારણ કે મારે નોરતું છે, નહોતા આપણી સીધી હું મોંમાં મૂકે જા, આપણી નોરતા છે એટલે આપણી કંઈ ખાવાનું થતું ને, કારણ કે ભોલો ને ભોલાના પપ્પા બે જ ખાય, હું તો ખાય જ નહીં, કારણ કે મારે નવ દી નોરતા છે એટલે નોરતામાં આપણી કંઈ હાલે જ નહીં. એકટાણું ખાંચી બાજરાનો રોટલો ને સુરણ શ્યા, બસ આ મારે નવ દી એકટાણું ખાંચી ખાવાનું હોય એટલે હું ખાવાની ને, એટલે આગળ અઠવાડિયે એટલે આપણી ડબરા ભર લેવાની છે.